કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની જાહેરાત બાદ કોંગ્રેસીઓ પરપ્રાંતિયો માટે ભાડું લઈને સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. તે દરમિયાન મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર હાજર રહેલા કોંગી નેતા અને પોલીસ વચ્ચે બોલચાલ થઈ હતી, જેથી પોલીસે કેટલાક કોંગીઓની અટકાયત પણ કરી છે. કોવિડ-19ની મહામારીમાં નેશનલ લોકડાઉનમાં શહેરમાં ફસાયેલા મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરોને એક મહિના બાદ ટ્રેનમાં ઘરે જવાની મંજૂરી મળી છે. જો કે શ્રમિકો પાસેથી ભાડું વસૂલાઈ રહ્યું છે, જેને પગલે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પરપ્રાંતિય મજૂરો માટે મોટો નિર્ણય લેતા ટ્રેનની ટિકિટનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે, જેથી આજે શહેર કોંગ્રેસે ઉત્તર પ્રદેશ જનારા પરપ્રાંતિય મજૂરોનું લિસ્ટ બનાવીને કલેક્ટરને આપ્યું છે. તે સાથે ટ્રેનની ટિકિટનો ખર્ચ પણ આપ્યો છે. હાલ તમામ ટ્રેનમાં બેસાડી રવાના કર્યા છે. દરમિયાન મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર હાજર રહેલા કોંગ્રેસી નેતા અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, જેથી પોલીસે કેટલાક કોંગ્રેસીઓની અટકાયત પણ કરી છે. સુરત રેલવે સ્ટેશનથી 10 ટ્રેનો 12,000 પરપ્રાંતિય મજૂરોને લઈને તેમના વતન ગઈ છે. આજે પણ SMC સિટી અને BRTS બસમાં બેસાડીને પરપ્રાંતિયોને સુરત રેલવે સ્ટેશન પર લવાયા હતા. તે પછી એક લાઇનમાં ઉતારી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવણી કરતા ટ્રેનના કોચમાં બેસાડ્યા હતા. અત્યાર સુધીમાં 27 ટ્રેનમાં 33,000 પેસેન્જરો ગયા છે, જેમાં આજે એક UP જતી ટ્રેનમાં કોંગ્રેસ દ્વારા 1200 મજૂરોનું એક ટિકિટના 710 કુલ 8.52 લાખનું ભાડું ચૂકવી મોકલવામાં આવ્યા છે. જો કે રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં એકઠા થયેલા કોંગ્રેસી નેતાઓને પોલીસ દ્વારા હટાવવાનો પ્રયાસ કરવામાં આવતા બોલાચાલી થઈ હતી. જો કે ત્યારબાદ કોંગ્રેસના અગ્રણીઓએ વચ્ચે પડી હાલ મામલો શાંત પાડ્યો છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ તોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.